बीएससी सेमिस्टर टू कोर कोर्स पेपर नंबर 201 नॉन कॉडेड टू नॉन कॉडेड वन अपने सेमिस्टर वन में भणी गया जेनी अंदर अपने अदे कोष्ठधारी अने कुटदे कोष्ठधारी समुदाय प्राणी भणी गया जारे हवे सेमिस्टर टू नी अंदर अपने दे कोष्ठधारी प्राणी भणीशु एमां यूनिट थ्री अपने चालू छे अने यूनिट थ्री नी अंदर पहलो टॉपिक छे जनरल कैरेक्टर ऑफ फाइलम ऑर्थोपोडा एंड क्लासिफिकेशन छे एटले के क्लास सुधी एना लक्षणों आपणे अभ्यास करवानो छे। आना अगाउना लेक्चरनी अंदर आपणे सामान्य लक्षणों भणी गया छीए जेमां अहींयाथी बाकी छे तो उत्सर्जन तंत्र लीधुं એમાં હૃદય સુધી આપણે બધા લક્ષણો ભણી ગયા રુધિરાભિસરણતંત્ર સુધી આના અગાઉના લેક્ચરમાં અને હવે પછી આપણે લઈશું બાકીના જે કેરેક્ટર બાકી રહ્યા છે એના વિશે આપણે લઈશું તો ઉત્સર્જન તંત્ર હવે સંધિપાદ સમુદાયની અંદર ઉત્સર્જન તંત્ર એટલે કે ઉત્સર્જન તો ઉત્સર્ગ દ્રવ્ય કયું બહાર નીકળે છે તો યુરિયા છે હવે વંદાની અંદર યુરિયા નીકળે છે પછી ઉત્સર્જન અંગો કયા છે તો એક તો હરિતપિંડ છે પછી માલપીદેન નલિકાઓ છે પછી કોક્સલ ગ્રંથિઓ છે હવે ઘણી વખતે અહીંયા આપણે લખી દઈશું ઉત્સર્જન અંગો કયા તો હરિતપિંડ પછી છે કોક્સલ ગ્રંથિ અને એના પછી છે માલપીદેન નલિકા માલપીદેન નલિકા હવે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે માલપીદ્ય નલિકા એટલે શું માલપીદ્ય સ્તર એટલે શું અને માલપીદ્ય કાય એટલે શું આ ત્રણ શબ્દ ભેદ તમને અલગ અલગ આવડવા જોઈએ એમાં માલપીદ્ય નલિકાનો આપણે અત્યારે ઉલ્લેખ કર્યો છે અને આ માલપીદ્ય નલિકા એ સંધિપાદ સમુદાયમાં ઉત્સર્જન અંગ તરીકે વર્તે છે હવે અહીંયા બે પ્રકારનું ઉત્સર્જન જોવા મળશે આ જે માલપીદ્ય નલિકાઓ છે એ રુધિર ગુહામાંથી ઉષ્ણ દ્રવ્યો શોષે છે અને એ શોષીને પાચન માર્ગની અંદર ઠાલવે છે એટલે આ જે ઉત્સર્જન થયું એ આંતરોત્સર્ગી ઉત્સર્જન કહેવાય જ્યારે આ સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓની ઉપરનું જે સ્તર છે ભાઈ કંકાલ કાઇટિનનું બનેલું છે અને એના નીચે પણ એ ત્વચાની ઉપર ઉષ્ણ દ્રવ્યોનો સંચય કરે છે અને પછી જ્યારે એ ઉપરનું બહિર્કંકાલ નિર્મોચનની ક્રિયાથી ત્યાગી દે છે એ વખતે એ દ્રવ્યો જે છે એ પણ એ બહિર્કંકાલની સાથે જતા રહે છે તો આવા ઉત્સર્જનને કહેવામાં આવે છે સંચય ઉત્સર્જન તો અહીંયા આપણે બે ઉત્સર્જનનો ઉપયોગ કર્યો આંતરોત્સર્ગી ઉત્સર્જન અને બીજું એ સંચય ઉત્સર્જન જે નિર્મોચનની ક્રિયા વખતે થાય છે ત્યાર પછી આવે છે ચેતા હવે ચેતાતંત્રનો ડેવલપ ક્યાંથી થયો એ સેમિસ્ટર વનમાં આપણે ભણી ગયા છીએ તો ચેતાતંત્ર એ સૌ પ્રથમ કોષ્ઠાંત્રી સમુદાયથી શરૂઆત થઈ અને ત્યાર પછી ડેવલપ થતાં થતાં એ ચેતાકોષોમાંથી ચેતાકોષો ભેગા થઈ અને ચેતાકંદ બન્યો તો અહીંયા આપણે સંધિપાદ સમુદાય સુધી આવ્યા છીએ એટલે અહીંયા સંધિપાદ સમુદાયમાં શું જોવા મળે છે ચેતાતંત્રમાં તો સૌથી પહેલાં તો ચેતાતંત્ર આ અપૃષ્ઠવંશી પ્રાણીઓ આપણે જે ભણી રહ્યા છીએ એમાં કઈ બાજુ આવેલું હોય છે તો આપણે પૃષ્ઠવંશી છીએ એટલે આપણું ચેતાતંત્ર પાછળ એટલે કે પૃષ્ઠ બાજુએ આવેલું છે જ્યારે આપણે ભણી રહ્યા છીએ અત્યારે હાલ એ અપૃષ્ઠવંશીય છે એટલે કે નોન કોર્ડેટ એનિમલ છે તો એની અંદર ચેતાતંત્ર વક્ષ બાજુ આવે છે હૃદય એની અંદર પૃષ્ઠ બાજુ આવે આની અંદર ઓકે હવે બે તફાવત યાદ રાખવાના તમારે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી અપૃષ્ઠવંશીમાં આપણે હૃદય કઈ બાજુ જોયું પૃષ્ઠ બાજુ જ્યારે આપણામાં પૃષ્ઠવંશીઓમાં હૃદય કઈ બાજુ જોયું વક્ષ બાજુ ચલો હવે આપણે ચેતાતંત્રની વાત કરીએ તો અપૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર આપણે કઈ બાજુ જોયું વક્ષ બાજુ તો આપણા જેવા પૃષ્ઠવંશીઓમાં ચેતાતંત્ર કઈ બાજુ હોય પૃષ્ઠ બાજુ
ओके क्लियर थी गयो। हवे आ चेतातंत्र जो कोष्ठांत्री समुदाय थी उत्पन्न थी हो तो शुरुआत क्या थी थई हो तो पायाना एकम चेताकोष थी थई हो। हवे चेताकोष भेगा मळी शुं बनावे तो चेताकंद बनावे अने चेताकंदोनो समूह बने त्यारे चेताअंग बने एटले के मगज जेवी रचना थाय। એટલે અહીંયા હજુ એટલું બધું ડેવલપ થયેલું આપણને જોવા મળશે નહીં કે જે આપણા જેવા પૃષ્ઠવંશીઓમાં જોવા મળે છે। તો અહીંયા કઈ કક્ષાનું ચેતાતંત્ર હશે તો ચેતાકંદોનું બનેલું હશે। તમને યાદ હોય તો વંદાનું ચેતાતંત્ર મેં ભણાવી દીધું છે અને એની અંદર ઉપર આવા અન્નળીની ઉપર આવેલા અન્નનાલ ઉપર ચેતાકંદ, અન્નળીની નીચે આવેલા અધો અન્નનાલીય ચેતાકંદ અને એમને સાંકળતી આ પરિઅન્નાલીય યોજી અને આ ત્રણ ભેગા મળે આ રહે છે ઉપરી અન્નનાલો પરી ચેતાકંદ, બરોબર, અને આ છે અધો અન્નાલીય ચેતાકંદ અને આ છે પરી અન્નનાલીય યોજી, અન્નનાલીય યોજી અને આ ત્રણ ભેગા મળી આખું જે બન્યું એને આપણે શું કહીશું ચેતાકડી। તો સંધિપા સમુદાયના પ્રાણીઓની અંદર ચેતાકડી આપણને જોવા મળે છે। ત્યાર પછી બીજું શું જોવા મળે છે તો અધો અન્નાલીય ચેતાકંદમાંથી નીકળતા આપણને આવા ચેતા સૂત્રો જોવા મળે છે અને આમાંથી નીકળતી 8-10 જોડ ચેતાઓ, આમાંથી નીકળતી 2 જોડ, આમાંથી નીકળતી 3 જોડ, ત્યાર પછી ઉગ્રસીય ચેતાકંદો આવે અને ઉદરીય ચેતાકંદો આવે। તો આ થઈ ચેતાતંત્રની વાત। હવે સંવેદી અંગોની વાત કરીએ તો સંયુક્ત આંખ આવેલી છે અને એ એક જોડ આવેલી છે, એક જોડ, અને એના જે નેત્રિકાના એકમોથી બનેલી છે। તો સંધિપા સમુદાયની અંદર સંયુક્ત આંખો આવેલી હોય છે, કેટલાકમાં સાદી આંખો પણ હોય છે અને જો સંયુક્ત આંખો આવેલી હોય જે પ્રાણીઓની અંદર તો દાખલા કે કીટકમાં આપણે વંદાની અંદર શું જોયું, સંયુક્ત આંખો જોઈ, તો એ સંયુક્ત આંખ એ નેત્રિકા તરીકે ઓળખાતા એકમોથી મળેલી છે। હવે અહીંયા હું તમને એક વસ્તુ યાદ કરાવું કે પ્રશ્ન પૂછાય કે નેત્રિકા અને બીજો પ્રશ્ન પૂછાય કે રેત્રિકા, તો નેત્રિકા શું છે, નેત્રિકા એ સંધિપા સમુદાયની અંદર આવેલા સંવેદી અંગ સંયુક્ત આંખોનો એક એકમ છે, ઓકે। હવે બીજો શબ્દ આવ્યો રેત્રિકા, તો રેત્રિકા શું છે, તો રેત્રિકા મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં, એમાંય આપણે પાયલાની અંદર આપણે જોઈશું તો મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં રેત્રિકા આવેલી છે અને રેત્રિકાની ઉપર રોડમાં દાંત આવેલા છે, દંત પંક્તિ આવેલી છે અને એ ખોરાકને દળવાનું કાર્ય કરે છે। એટલે આ રેત્રિકા અને નેત્રિકા બંને અલગ શબ્દો છે। નેત્રિકા એ સંધિપા સમુદાયમાં આવે સંયુક્ત આંખમાં અને રેત્રિકા એ મૃદુકાય સમુદાયમાં આવે છે। ત્યાર પછી સ્પર્શકો વિશે વાત કરીએ તો સંવેદી અંગ તરીકે સ્પર્શક કેટલાકમાં આવેલા છે તો કેટલાકમાં અભાવ છે, એમાં મેં વંદો તમને શીખવાડ્યો તો વંદામાં શીર્ષ પ્રદેશમાં સ્પર્શકો આવેલા હતા, ઓકે। ત્યાર પછી આપણે જોઈશું લિંગ ભેદ, તો એક લિંગી પ્રાણીઓ જોવા મળે છે, તો આ સંધિપા સમુદાયના જે બધા પ્રાણીઓ છે એ એકલિંગી પ્રાણી છે। હવે એકલિંગી પ્રાણી એટલે શું, તો સજીવની જે રચના બની હોય શરીરની એ શરીરની અંદર જો એક જ પ્રજનન અંગ આવેલું હોય, દાખલા તરીકે એકમાં શુક્રપિંડ આવેલ છે તો એ અને બીજા શરીરની અંદર અંડપિંડ આવેલું છે, એટલે કે પ્રજનન અંગો અલગ અલગ આવેલા છે, જેમાં શુક્રપિંડ હોય એ નર તરીકે ઓળખાય અને જેમાં અંડપિંડ હોય એ માદા તરીકે ઓળખાય, તો આ રીતે શુક્રપિંડ અને અંડપિંડ અલગ અલગ આવેલા હોય તો એટલે કે નર અને માદા અલગ અલગ પ્રાણી હોય તો એને આપણે શું કહીશું એકલિંગી પ્રાણી,
परंतु અળસિયા વિશે તો તમે જાણો છો, કારણ કે તમે નીચલા ધોરણોમાં 11 12 માં પણ અળસિયા વિશે ભણી રહ્યા છો। તો અળસિયાની અંદર એક જ પ્રાણી શરીરની અંદર શુક્રપિંડ પણ આવેલા હોય છે અને અંડપિંડ પણ આવેલા હોય છે। તો આવી રીતે જે પ્રાણીઓની અંદર એક જ શરીરની અંદર શુક્રપિંડ પણ આવેલા હોય અને અંડપિંડ પણ આવેલા હોય તો એને ઉભયલિંગી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા સંધિપા સમુદાયની અંદર આપણને બધા એકલિંગી પ્રાણીઓ જોવા મળે છે। હવે ફલન કેવું જોવા મળે છે? તો ફલન અહીંયા અંતઃફલન જોવા મળે છે। તો અંતઃફલન એટલે શું અને બાહ્ય ફલન એટલે શું? તો માદા પ્રાણીના શરીરની અંદર જો ફલન થાય તો એને અંતઃફલન કહેવામાં આવે છે અને માદા શરીરના બહારના ભાગની અંદર થાય તો એને બાહ્ય ફલન કહેવામાં આવે છે। હવે રૂપાંતર, તો રૂપાંતરણ જોવા મળે છે, પરંતુ બધા પ્રાણીઓમાં જોવા મળતું નથી, કેટલાક પ્રાણીઓમાં જ રૂપાંતરણ જોવા મળે છે। અને ખાસ કરીને જે આ ક્રસ્ટેશિયા વર્ગ છે, એટલે કે સ્તરપચી સમુદાય, આ સ્તરપચી વર્ગ છે, તો આ વર્ગની અંદર પ્રાણીઓની અંદર ખાસ રૂપાંતરણ જોવા મળે છે। હવે આપણને એ પ્રશ્ન થાય કે રૂપાંતરણ એટલે શું અને રૂપાંતરણની શા માટે જરૂર પડે? તો ફલન જ્યારે થાય છે, અંતઃફલન, ત્યારે અંતઃફલન થઈ અને જે ફલિતાંડ બને છે એ ફલિતાંડની અંદર પોષક દ્રવ્યો હોય છે અને એ પોષક દ્રવ્યો એ ફલિતાંડની અંદર રહેલા જે ગર્ભ છે એ ગર્ભને પોષક પદાર્થ પૂરા પાડે છે અને ગર્ભ એ પ્રમાણે પોષક પદાર્થો લઈ અને વિકાસ પામતો હોય છે। પરંતુ જો એ ગર્ભ ફલિતાંડની અંદર એટલે કે ઈંડાની અંદર પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ન આવેલા હોય તો ગર્ભને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી। તેથી ફલિતાંડ તોડીને એટલે કે ઈંડું તોડીને જે બહાર નીકળતો જે અવિકસિત જે ગર્ભ છે એ માતા પિતાના જેવા લક્ષણો ધરાવતો હોતો નથી। એટલે બહાર આવ્યા પછી એક શ્રેણીબંધ ક્રમિક કેટલાય ફેરફારો કરે છે અને ફેરફારોને અંતે એટલે કે બહારથી એ પોષણ મેળવે છે અને કેટલાય ફેરફારોને અંતે પછી એ માતા પિતા જેવું સ્વરૂપ એટલે કે માતા પિતા જેવા લક્ષણો ધારણ કરે છે। તો આ ઘટનાને કહેવાય છે રૂપાંતરણ, એટલે અને એ અવસ્થાઓને કહેવા, બાર જે અવસ્થાઓ જે છે પોષક પદાર્થો લઈને એ બધી ડિંભા અવસ્થાઓ કહેવામાં આવે છે અને જુદી જુદી ડિંભા અવસ્થાઓમાંથી પસાર થઈ અને એ પોતાના માતા પિતા જેવા લક્ષણો ધારણ કરે છે। તો આ અપૂરતા પોષક દ્રવ્યોને કારણે જે ડિંભા અવસ્થા બની અને પછી માતા પિતા જેવા સ્વરૂપવાળું જે જન્મ થાય છે પ્રાણીનો, તો આ ઘટનાને કહેવામાં આવે છે રૂપાંતરણ। તો અહીંયા આપણે સંધિપાદ સમુદાયના જે લક્ષણો છે એ લક્ષણો આપણે અહીંયા પૂરા કરીએ છીએ અને હવે એના પછીનો પ્રશ્ન શરૂ થાય છે અને એ પ્રશ્ન છે સંધિપાદ સમુદાયના વર્ગો જણાવો। ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે અને એ પ્રશ્ન છે સંધિપાદ, ટૂંકો પ્રશ્ન એ રીતે પૂછાય સંધિપાદ સમુદાયના વર્ગના નામ જણાવો। આવો ટૂંકો પ્રશ્ન પણ એ પૂછી ગયા અને લોંગ ક્વેશ્ચન આ રીતે પૂછાય છે કે સંધિપાદ સમુદાયના, સંધિપાદ સમુદાયના વર્ગો લક્ષણો સહિત વર્ણવો, લોંગ ક્વેશ્ચન, લક્ષણો સહિત વર્ણવો, આ લોંગ ક્વેશ્ચન। ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ તરીકે પૂછાય, ટૂંક નોંધ, તો એ ટૂંક નોંધની અંદર કોઈ પણ એક વર્ગ, ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક વર્ગ લઈએ કે ચલો એરેકનીડા એટલે કે અષ્ટપાદના લક્ષણો વર્ણવો, લક્ષણો વર્ણવો। તો આ જે પ્રશ્ન છે એ 3 માર્ક્સમાં પૂછાય છે, આ 3 માર્ક્સમાં પૂછાય છે, આ 6 માર્ક્સમાં પૂછાય છે અને આ જે પ્રશ્ન છે એ 1 માર્ક્સમાં પૂછાય છે। એ સિવાય ટૂંકો પ્રશ્ન એ આ રીતે પણ પૂછાય છે 1 માર્ક્સમાં, બરોબર, અને એમસીક્યુ સ્વરૂપે પણ
पूछी सकाय। दाखला तरीके एम पूछवामां आवे के विंछी कया वर्गनुं प्राणी छे। ओके, एज रीते प्रश्न छे, याद राखवा जो विंछी कया समुदायनुं प्राणी छे। એટલે ભૂલ તમારે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે અહીંયા વાંચવાનું ભૂલી જાય છે વર્ગ, અહીંયા સમજવાનું ભૂલી જાય છે સમુદાય। તો વિંછી કયા વર્ગનું પ્રાણી છે? તો આવશે અષ્ટપા, એરેકનીડા। બરોબર, કયા સમુદાયનું છે? તો આવે છે સંધિપાદ। બરોબર, તો પ્રશ્નમાં પ્રાણીનો વર્ગ શું વર્ગ પૂછ્યો છે કે સમુદાય પૂછ્યો છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે। અને આ રીતે પ્રશ્નમાં કોઈ પણ પ્રાણીને લઈ પ્રશ્ન પૂછી શકાય। અહીંયા કોઈ પણ વર્ગ જે સંધિપાદ સમુદાયના વર્ગ છે એમાં પહેલો છે ઓર્નિકોફોરા અને એને ગુજરાતીમાં કહેવાય આદિ સંધિપાદ, બીજો છે મેરોસ્ટોમાટા, ત્રીજો છે એરેકનીડા ગુજરાતીમાં કહેવાય અષ્ટપાદ, અને ચોથો છે પ્રસ્ટેસિયા અને ગુજરાતીમાં કહેવાય એને સ્તર પછી। ત્યાર પછી આવે છે મેરિયોપોડા એટલે કે બહુપાદ, અને એના પછી છે કીટક એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ઇન્સેક્ટ। તો આટલા વર્ગોનો અભ્યાસ આપણે સંધિપાદમાં કરવાનો છે। નંબર એક ઓર્નિકોફોરા, ઓર્નિકોફોરા એટલે આદિ સંધિપાદ। નંબર બે મેરોસ્ટોમોટા, જેની અંદર લિમ્યુલસનો સમાવેશ થાય છે, અને નંબર ત્રણ એરેકનીડા એટલે કે અષ્ટપાદ, નંબર ચાર ક્રસ્ટેશિયા ગુજરાતીમાં કહેવાય સ્તર્કવચી, અને નંબર પાંચ મેરિયોપોડા એટલે કે બહુપાદ જેમાં કાન ખજૂરો આવે ભરવાડ મિલીપેડ અને સેન્ટીપેડ, અને કીટક એટલે કે ઇંગ્લિશમાં કહીશું આપણે ઇન્સેક્ટા, અને જેની અંદર સમાવેશ થાય છે વંદો। ઓકે, તો હવે સૌથી પહેલા આપણે ઓર્નિકોફોરા લઈશું, આદિ સંધિપાદ। હવે આદિ સંધિપાદ જે છે એ સૌ પ્રથમ ઉદ્ભવેલો છે સંધિપાદની અંદર, અને એની આગળનો સમુદાય જે નુપુરક છે એનાય થોડા લક્ષણો ધરાવે છે, અને એ જે ડેવલપ થયો છે ઇવોલ્યુશન થઈ સંધિપાદ સમુદાયમાં એને મૂકવામાં આવે છે, તો સંધિપાદ સમુદાયના પણ લક્ષણો ધરાવે છે, એટલા માટે એને આપણે નુપુરક અને સંધિપાદને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે। હવે ઓર્નિકોફોરા એટલે કે આદિ સંધિપાદ એનું પ્રાણી છે પેરિપેટસ, અને એ જે પેરિપેટસ છે એને પણ આપણે ટૂંકા પ્રશ્નમાં એવું પૂછી શકાય કે સંધિપાદ અને નુપુરકને જોડતી કડી તો પેરિપેટસ, નીચે ચાર પ્રાણીઓ લખેલા હોય અને એ ચાર પ્રાણીઓમાંથી એક લખ્યું હોય ભરવાડ લખ્યું હોય, બીજું લખ્યું હોય વિંછી લખ્યું હોય, ત્રીજું લખ્યું હોય પેરિપેટસ લખ્યું હોય, ચોથું લખ્યું હોય પેરેપ્લેનેટ અમેરિકાના એટલે કે વંદો લખ્યું હોય, તો એમાંથી આપણે પેરિપેટસ પસંદ કરવા। ત્યાર પછી બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે કે પેરિપેટસને નુપુરક અને સંધિપાદની જોડતી કડી કહેવામાં આવે છે, સમજાવ। તો પહેલાં આપણે નુપુરકના કયા લક્ષણો ધરાવે છે એનો વિગતવાર અભ્યાસ કરવો પડે, એના પછી સંધિપાદના કયા લક્ષણો ધરાવે છે એનો વિગતવાર અભ્યાસ કરવો પડે। તો નુપુરકના કયા લક્ષણો છે? એમાં નુપુરક સમુદાયમાં જે એની શરીર દિવાલ છે એની ફરતે ક્યુટિકલનું આવરણ લક્ષણ એ પેરિપેટસ ધરાવે છે જે નુપુરક છે। ત્યાર પછી સમખંડતા, અહીંયા પૂર્ણ સંપૂર્ણ સમખંડતા જોવા મળે છે, એટલે કે પ્રાણીનું શરીર આખું શરીર કેવું હોય છે સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે। ત્યાર પછી પ્રજનન અંગોની વાત કરીએ તો પ્રજનન અંગો એ નુપુરક સમુદાયની અંદર એ બધા જ ખંડોમાંથી પાર્શ્વ બાજુએ એક જોડ નીકળતા હોય છે અને સાંધા વગરના હોય છે, તો પ્રજનન અંગો સાંધા વગરના અને દરેક ખંડમાંથી પાર્શ્વ બાજુએ જોડમાં નીકળે છે, જો
જોડમાં નીકળે છે. ત્યાર પછી જે ઉપાંગો નીકળે છે, પ્રજનન ઉપાંગો નીકળે છે, એ પ્રજનન ઉપાંગો ગાદી જેવા હોય છે, એટલે કે અભિચરણ પાદ જોવા મળે છે. આટલા લક્ષણો જે છે એ નુપુરકના છે. એ સિવાય ઉત્સર્જનમાં નુપુરક સમુદાયની અંદર ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગી ગાઓ આવેલી હોય છે, અને સંધિપાદ સમુદાયમાં ઉત્સર્જન અંગ તરીકે માલપી જે નલિકાઓ હરિતપિંડ ને કોક્ષલ ગ્રંથિઓ આવેલી હોય છે. તો પેરિપેટિસની અંદર ઉત્સર્જન અંગ નુપુરક સમુદાયમાં જે ઉત્સર્ગિકાઓ જોવા મળે છે એ છે. હવે બીજું અહીંયા જે જનન નલિકાઓ આવેલી છે, એટલે કે શુક્રપિંડ નલિકા આવેલી, શુક્રવાહિની આવેલી છે, અંડવાહિની આવેલી છે, એની અંદર કેશ તંતુયુક્ત કોષો જોવા મળે છે. જનન નલિકાઓ કેશ તંતુયુક્ત કોષો ધરાવે છે. જનન નલિકાઓ કેશ તંતુયુક્ત કોષો ધરાવે છે. તો આટલા જે લક્ષણ આપણને જોવા મળ્યા, આ બધા લક્ષણ એ પેરિપેટસ જે છે એ એના અગાઉના જે સમુદાય છે નુપુર એના ધરાવે છે. હવે એ આ જે પેરિપેટસ છે, આ પેરિપેટસનો સમાવેશ એ સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં થાય છે. અને કયા વર્ગમાં થાય છે? તો આદિ સંધિપાદ, એટલે કે શરૂઆતના સંધિપાદી સમૂહ પ્રાણીઓ. અને એમાં સંધિપાદના કયા લક્ષણો છે? તો સંધિપાદના લક્ષણો આપણે ભણી ગયા છીએ. શિષ્ટ પ્રદેશની અંદર અહીંયા સ્પર્શકો જોવાના શરૂઆત થાય છે. કેટલા હોય છે? શિષ્ટ પ્રદેશમાં એક જોડ સ્પર્શક જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈશું રુધિર ગુહા. તો નુપુરક સમુદાયમાં તો સાચો દેહકોષ હતો અને બંધ રુધિરાભિસરણ તંત્ર હતું, એટલે ત્યાં રુધિર ગુહા જોવા મળતી નહોતી. પરંતુ આ પેરિપેટસની અંદર રુધિર ગુહા જોવા મળે છે. તો રુધિર ગુહા આપણને સંધિપા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળી હતી અને ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હતું. તો એ લક્ષણ પેરિપેટસમાં કોનું જોવા મળે છે? તો એ સંધિપાદનું જોવા મળે છે. ત્યાર પછી આપણે લઈશું શ્વસન તંત્ર. તો નુપુરક સમુદાયમાં શ્વસન ડેવલપ થયેલું હતું નહીં. શરીર દિવાલ દ્વારા પ્રસરણ પામીને વાયુઓને પ્રસરણથી આપલે થતું હતું અને સૌ પ્રથમ સંધિપાદ સમુદાયમાં ડેવલપ થયું. તો આ જે ડેવલપ થયેલું છે સંધિપાદ સમુદાયની અંદર શ્વસન તંત્ર, તો એ કયા શ્વસન અંગોનું બનેલું છે? જે મેં તમને હમણાં જ લક્ષણોમાં વાત કરી હતી એમાંના જે છે શ્વસન નલિકાઓ અને શ્વસન છિદ્રો એ આ પ્રાણીમાં જોવા મળે છે. એટલે આ પણ એક સંધિપાદ સમુદાયનું લક્ષણ પેરિપેટસ ધરાવે છે. આ રીતે આટલા લક્ષણો એ સંધિપાદના ધરાવે છે અને આટલા લક્ષણો એ નુપુરકના ધરાવે છે. એટલા માટે પેરિપેટસને નુપુરક અને સંધિપાદને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય એનું બીજું વિશિષ્ટ લક્ષણ શું છે? આ બંને સમુદાયના લક્ષણો ધરાવે છે એના સિવાય એનું લક્ષણ છે કે વાલ્વયુક્ત છિદ્રો, એનું જે હૃદય છે એ હૃદયની અંદર વાલ્વયુક્ત છિદ્રોની એક એક જોડ આવેલી હોય છે. ઓકે, તો આ પહેલો ઓનિકોફોરા એટલે આદિ સંધિપાદ સમુદાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાર પછી બીજા નંબરનો સમુદાય આવે છે, એ છે મેરોસ્ટોમાટા. હવે મેરોસ્ટોમાટામાં યાદ તમારે કેવી રીતે રાખવાનું? તો આ કિંગ ક્રેબ એટલે કે લિમ્યુલસ એ પ્રાણી જે છે એ ક્યાં રહે છે અને એની ફિગર જોઈ લેવાની, ઇન્ટરનેટ ઉપર જોઈ લેજો. બરોબર, તો એ પ્રાણી જે છે એ આ રીતે હોય છે. એનો ઉપરનો ભાગ જે છે ને એ શીર્ષ અલગ નથી, શીરો રસ જોવા મળે છે, શીર્ષનો ઉરસ ભેગું થઈ જાય છે. બરોબર, અને આ ઉદર છે અને ઉદરના છેડે અહીંયા કાંટો આવેલો હોય છે, આ ટેલસન, આને કહીશું ટેલસન. બરોબર, હવે આ જે પ્રાણી છે એનું રહેઠાણ જોઈએ તો સમુદ્રવાસી છે. સમુદ્રવાસી અને સમુદ્રવાસી પ્રાણીઓ જે છે એ જ્યારે શ્વસન કરતા હોય ત્યારે ઝાલરથી શ્વસન કરે છે, પાણીની અંદર ઝાલરથી શ્વસન કરે સમુદ્રવાસી. એટલે બે લક્ષણ તમારે ક્લિયર થઈ ગયું કે આ જે છે એ ક્યાં આવેલું છે, એ
અને સંસારાથી કરે છે, ચાલરથી કરે છે. હવે આ સંવેદી અંગો વિશે આપણે જોઈએ તો સંવેદી અંગો જે છે એ હવે શીર્ષ છે ને, એટલા માટે આ શિરોરસ છે અને શિરોરસ ઉપર સંવેદી અંગ તરીકે એક તો સ્પર્શકનો ભાવ જોવા મળે છે અને સંયુક્ત આંખો જે છે એ મેરસ્ટોમાટાની અંદર શિરોરસ ઉપર સંયુક્ત પાર્શ્વ આંખો જોવા મળે છે, પાર્શ્વ બાજુએ આવેલી. અને અહીંયા ઉપર શીર્ષ નથી, શિરોરસ છે એટલે શિરોરસ પ્રદેશની અંદર આવેલી હોય છે અને પાર્શ્વ બાજુ એક જોડ આવેલી હોય છે અને સ્પર્શકોનો અભાવ હોય છે. હવે ઉપાંગોની વાત કરીએ તો ઉદરીયમાં 5-6 જોડ, આ ઉદર પ્રદેશ છે, અહીંયા 5-6 જોડ અહીંયા આવેલા હોય છે, એના ઉદરીય ઉપાંગો આવેલા છે. પરંતુ આ પાણીમાં રહે છે એ એના ઉપાંગો ઝાલર તરીકે ઉપયોગમાં આવે છે, ઝાલર. અને ત્યાર પછી આ ઉદરના છેડે અહીંયા છેડે એક કાંટા જેવી રચના જોવા મળે છે, એ આનું ખાસ વિશિષ્ટ લક્ષણ છે. અને જે કાંટાને ટેલ્સન પોટો કહે છે, જે ઉદરના છેડે આવેલા હોય છે. તો અહીંયા મેરોસ્ટોમાટા પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ફરીથી સેના ઉપરથી યાદ રાખશો તમે, એની અંદર જોવા મળતું પ્રાણી અને કયું પ્રાણી છે, લિમ્યુલસ. અને લિમ્યુલસ ઉપરથી આપણે એને યાદ રાખવાનું કે એ ક્યાં જોવા મળે, સમુદ્રમાં, તો સેના દ્વારા શ્વસન કરશે, ઝાલર દ્વારા. સંવેદી અંગ તરીકે શું આવેલું હોય, સંયુક્ત આંખો આવેલી હોય. અને સંયુક્ત આંખો ક્યાં આવેલી હોય, તો શીર્ષ અને ઉરસવાળો ભાગ ભેગો થઈને જે શિરોરસ બની ગયો છે એના ઉપર પાર્શ્વ બાજુ આવેલી હોય છે, સ્પર્શકોનો અભાવ હોય છે. ઉપાંગો આવેલા હોય છે તો હા આવેલા હોય છે, ક્યાં આવેલા હોય છે, ઉદર પ્રદેશની અંદર, ઉદર પ્રદેશ ઉપરથી નીકળે છે અને એ ઝાલર તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી એક વિશેષ લક્ષણ છે ઉદરના છેડે આવે ટેલ્સન નામનો કાંટો. ઓકે, તો અહીંયા આપણે સંધિપાદ સમુદાયના બે વર્ગ પૂરા કર્યા, ઓર્નિકોફોરા અને મેરોસ્ટોમોટા. અને હવે પછીના જે વર્ગ છે એ પછીના લેક્ચરની નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું. થેન્ક યુ.